कर्मणे रूप नाम विभेदेन जगत फिरति योगितः पुष्टि मार्ग सर्वगुण करुणा रस स्फोरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। परम पूज्य ताजी, परम पूज्य नायना, परम पूज्य काका जी, परम पूज्य दादा, चिरंजीव अनुग्रह बाबा के आ उत्सव आ मनोरथ नो आप द्वितीय दिवस અને એમાં પણ આપણે ખૂબ જ સુંદર સભા, કાલે પણ આપણે ખૂબ જ આનંદ કર્યો, કાલે પણ આપણે ખૂબ જ સુંદર સભા હતી, એમાં પ્રવચનનો લાભ લીધો, કાલે પણ ઘણા બધા વૈષ્ણવનો સન્માન થયો। પણ હું એવું કહેવા માંગુ છું કે આ સન્માનનું જે કાર્ય છે આ ખૂબ જ હાર્ડ છે સન્માન કરવું। પણ અગર ભૂલે ચૂકે એકાદ વૈષ્ણવ રહી ગયું હોય તો એ માનજો કે અત્યારે તમે બધાનું સન્માન કરું છું, અને મને તમારા પર એટલું આશીર્વાદ આપું છું કે તમે અત્યારે જેટલી સેવા કરી છે એટલી જ ડબલ સેવા તમે આગળ પણ અમારી કરો, એ આપને સૌને હું આશીર્વાદ આપું છું। હું આજે કંઈ વધારે લેવાનું નથી, તમે ડરતા નહીં, હું નાનકડી વાતમાં મારી વાણીને વિરામ આપીશ। આપણે જેમ આપણો બાળક હોય અને એ બાળકને આપણે ક્યાંક પધરાવીએ તો સૌથી પહેલાંનો એ જ્યાં પધરાવતા હોઈએ ત્યાં આપણે વિશ્વાસ જોઈએ, એ જગ્યા વિશ્વાસ હોય તો જ આપણે આપણો બાળક પધરાવીએ। અને હવે જેને પધરાવીએ એની શું ફરજ હોય કે એ બાળક સાચવીને સંભાળે, એનો એને કોઈ પ્રોબ્લેમ ના આવે એ ધ્યાન રાખે। તો એ જ રીતે અમે અમારા 7 વર્ષનો બાળક અમે અમારા પ્રભુ તમને પધરાવી દીધા, હવે તમારે એમને સાચવવાના, તમારે એમની સેવા કરવાની, ભાવથી પ્રેમથી એમને લાલ લડાવવાનું, અમને કોઈ ફરિયાદ આવી જોઈએ નહીં, હવે બધી જિમ્મેદારી તમને અમે સોંપી દીધી। તો આજે વધારે સમજાવ્યા વગર આપ સર્વેશ્વરને ખૂબ જ સુંદર વધાઈ આપવાની છે કે 2019માં અમારા ઘર દ્વારા ખૂબ જ સુંદર વલ્લભી અગ્રજાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। હું આપ સર્વે વૈષ્ણવને ખૂબ સુંદર રીતે આમંત્રણ આપું છું કે આપ સૌ વૈષ્ણવ આવો અને યાત્રામાં જોડાઓ। આપણે ભલે કેટલી એકલી એકલી યાત્રા કરી રહીએ પણ યાત્રા કહેવાતી નથી, જે યાત્રા વલ્લભ કુલ સાથે થાય એ જ યાત્રા સાચી યાત્રા કહેવાય છે। તો આપ સૌ વૈષ્ણવને જોડાવવાનું છે, પણ એકલા એકલું જોડાવવાનું નથી, સાથે બીજા વૈષ્ણવને લઈને પણ જોડાવવાનું છે। તો આપ સૌ વૈષ્ણવ ખૂબ જ સુંદર યાત્રામાં જોડાવો, આપ સૌ વૈષ્ણવને ખૂબ ખૂબ આમંત્રણ આપું છું। અને આજે વધારે સમય લીધા વગર આપ સર્વ વૈષ્ણવને આ ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ આપું છું। આ ખૂબ જ સુંદર શ્રીનાથામાં હવેલી સ્થિત થઈ ગઈ છે, એની પણ આપ સર્વ વૈષ્ણવને ખૂબ ખૂબ બધાઈ છે, ખૂબ ખૂબ આશીર્વાદ છે। તો વધારે સમય લીધા વગર હું મારી વાણીને અહીંયા જ વિરામ લઉં છું। શિવલ્લભાધી છે કી જય। શ્રી વલ્લભાધીશ કી જય। નમો ભગવતે તસ્મૈ શ્રી કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપના વિવેદેન જગત કીર્તિ યોગિતઃ પરમ પૂજ્ય તાજી, પરમ પૂજ્ય બળદાના, પરમ પૂજ્ય પિતૃચરણ, ચિરંજીવ આશીર્વાદ, ચિરંજીવ અનુગ્રહ બાબા ઉપસ્થિત આજે આજના દિવ્ય ઉત્સવ પર અહીંયા સર્વે જે શ્રી ઠાકોરજીના દિવ્ય 56 ભોગના દર્શન કરવા આવેલા છે એવા મારા ઉત્સાહી ભાવિક અને વલ્લભના લાડીલા પ્રિય વૈષ્ણવજનો, જો આજનો જે દિવસ છે એ આપણા માટે ખૂબ જ સૌભાગ્યશાળી છે અને બહુ જ મોટો આપણા માટે એક ઉત્સવ છે। જો કાલે બધા વૈષ્ણવ, મેં કાલે જે પણ વૈષ્ણવ અહીંયા આવ્યા હતા ત્યારે જ્યારે આપણે વચ્ચરામનો કાર્યક્રમ ચાલતો હતો ત્યારે આમ જોઈએ ને તો એમની બંને આંખોમાં શ્રી ઠાકોરજીના દર્શન કરવા માટે એક ઉત્સાહ હતી, એક ઉમંગ હતી, અને એ જોઈને મને ખૂબ ખૂબ આનંદ આવ્યો। પણ જો આજે જ્યારે મેં આપ સૌ વૈષ્ણવના આ ટાઈમે આંખો જોઈ તો મને બે પ્રકારની આંખો દેખાઈ, એક આંખમાં ખૂબ જ 56 ભોગના દર્શન કરવા માટે ખૂબ જ ઉત્સાહ છે, ખૂબ જ ઉમંગ છે, અને એક આંખમાં થોડી થોડી સુસ્તી દેખાય છે। એટલે એનું એક કારણ છે, સૌરાષ્ટ્રનો માહોલ એવો, પ્રસાદ લઈને બેઠા હોઈએ અને 2 થી 4:30 નો ટાઈમ એવો કે હું ગાવાની છે, તો એટલે જ મેં આજે એવો એક નિયમ લીધો કે આજે આપણે વધારે સમય નથી લેવો। એના બે કારણ છે, જો આપણે પ્રભુને શ્રમ ના આપી શકીએ, અને વલ્લભ કુલનું કેવું પ્રભુને શ્રમ ના આપે અને વૈષ્ણવને શ્રમ ના આપે, જો તો પ્રભુ હવે ભોગ જ્યારે આરોગી લે પછી પોતાના વૈષ્ણવને જોવા માટે એમને ઉત્સાહ હોય છે, શ્રી ઠાકોરજીને ઉમંગ હોય છે, અને બીજો કારણ એ છે કે આપસુ વૈષ્ણવને હવે 56 ભોગના દર્શન કરવાની બહુ જ ઉતાવળ છે। એટલે અત્યારે આજે વધારે સમય નહીં લઉં પણ એક નાનકડી વાત કરીશ કે હવે 2019માં યાત્રા છે,
અહીંયા જેટલા પણ વૈષ્ણવ અત્યારે આપ બધા અહીંયા પધાર્યા છો, આપ બધા અહીંયા દર્શન કરવા આજના ઉત્સવ આજનો જે ઉત્સવ છે એનો લાભ લેવા આવ્યા છો, તો હવે આજના દિવસે તમારે બધાને મને એક પ્રોમિસ કરવાનો છે કે તમે 2019ની યાત્રામાં જરૂર ને જરૂર આવશો, એમાં અમારો સાથ આપશો. પણ જો મને ખબર છે કે ક્યારે ક્યારે પ્રોમિસ આપ્યા પછી આપણે ભૂલી જઈએ અને એવું થાય છે. હવે શું થાય છે, બધી વસ્તુ લિખિતમાં લેવી પડે છે. તો હું એક કામ કરીએ, આપણે સારું, મને એક વસ્તુ યાદ આવી કે કાર્યાલયને હું કહી દઉં છું કે અહીંયા ગેટ પર એન્ટ્રન્સ છે ને ત્યાં બેસી જાય, નામ લખાયા વગર કોઈને બહાર નીકળવા જ નથી દેવું. આજે તો બધા વૈષ્ણવને એક સુંદર કાર્ય જ્યારે આપણે કરીએ એમાં કે જ્યારે હરિ ગુરુ વૈષ્ણવ ત્રણેય જ્યારે ભેગા થાય ત્યારે એક ઉત્સવ થાય છે. તો આજે આજે જે 2 દિવસ જે હતા એમાં હરિ ગુરુ વૈષ્ણવ ત્રણે ત્રણ આપણે સાથે ભેગા થયા છીએ, એટલે આ કોઈ પણ કેવો પણ ઉત્સવ હોય એ ખૂબ જ મોટો મહોત્સવ જેવો બની જાય. તો આપ સૌ વૈષ્ણવને આજના ઉત્સવની ફરીથી ખૂબ ખૂબ વધાઈ છે, ફરીથી ખૂબ ખૂબ આશીર્વાદ છે. અને એવી જ રીતે આપ સૌ વૈષ્ણવને કહીશ કે હવે જે દિવ્ય 56 ભોગના દર્શન થશે એનો આપ સૌ વૈષ્ણવ ખૂબ ખૂબ લાભ લેજો. શ્રી વલ્લભાધીશ કી જય. શુભ સાંઈજી પરમ દયાળ કી જય. શ્યામ સુંદર શ્રી અમરે મહારાણી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાસ બિહારી લાલ કી જય. શ્રીનાથજી પ્યારે કી જય. सच्चिदानंद रूपाय विश्व प्रत्याधिहेतवे तापत्रयनाशाय श्रीकृष्णाय वहे नमः. नमो भगवते तस्मै श्रीकृष्णाय तद्भूतकर्मणे रूपनाम विभेदेन जगत्कृते योगिता प्राकृतधर्मानाश्रयमप्राकृतमखिल धर्मरूपमिति निगमप्रतिपाद्यं यत्तच्छुद्धंसा कटस्थम्. एवं આ મંગલ મહોત્સવમાં ઉપાધ્યક્ષ પરમ શ્રદ્ધે પૂજ્ય દાદા ગોસ્વામી શ્રી કૃષ્ણકુમારજી મહોદયશ્રી, બિરાજમાન ચિરાયુષ્યમાન સાનિધ્યકુમારજી બાવા, બિરાજમાન ચિરાયુષ્યમાન આશ્રય બાવા, બિરાજમાન ચિરાયુષ્યમાન અનુગ્રહ બાવા એવં સર્વ ઉપસ્થિત માતૃચરણ જરાના સરકાર પ્રભુ શ્રીનાથજી, આજે ભક્તોના ભાવની પૂર્તિ કરવા આ મંગલ મહોત્સવ રૂપે એક ઉત્સવ રૂપે ઉત્સવને મહોત્સવ રૂપ આપીને અલૌકિક અવસર બનાવીને આજે મોરબીના આંગણે શ્રીનાથધામમાં પધાર્યા છે. ઉપસ્થિત મોરબી વૈષ્ણવ સમાજ, મહોત્સવ સમયે આ દિવ્ય સમિતિના માધ્યમથી આ મંગલ મહોત્સવ પરિપૂર્ણ થઈ રહ્યો છે. એમાં ઉપસ્થિત સમિતિના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ, શ્રી નટુભાઈ, પ્રિય શ્રી કિશોરભાઈ રાણપરા, એમનો પરિવાર એવમ અમદાવાદ, કલોલ, કડી, હરીજ, માણસા, પાટણ, દૂર દૂરથી જેતપુર, રાજકોટ, ગોંડલ, શ્રીજીદારા નામની કેવું સુંદર દોડ છે કે હે પ્રભુ, આપના નામની આપના બિરાજવાની સુખરૂપ હવેલી બનાવી દો. અને મોરબીના વૈષ્ણવ મનમાં ગાતા હશે, આ દોડ 100% ગાતા હશે. કંઈક કારણ તો બન્યું હોય ને, આટલી દૂર દૂરથી ઠાકોરજી પોતે શ્રમ લઈને અહીંયા સુધી પધાર્યા હોય તો પાછળ કંઈક કારણ બન્યું હોય કે ના બન્યું હોય, એમને એમ કોઈ આવે છે? તમે અમદાવાદ ને વડોદરા, રાજકોટ, સુરત, જેતપુર ને ક્યાં ક્યાંથી અહીંયા આવ્યા, તો કેટલું આમંત્રણ, વલ્લભપુર સાથેનો કેવો પ્રેમ, કેવો સ્નેહ, કેવું આકર્ષણ તમને ખેંચી લાવ્યું, કારણ છે કે નહીં? તો તમે એક આકર્ષણથી ખેંચીને આવ્યા છો અમારા સ્નેહથી. તો શ્રીનાથજી પણ મેવાડથી અહીંયા સુધી આવું કોઈ નાની વાત થોડી છે, તમે આપણે સામાન્ય વાત ના માનતા. તમે જે પ્રસંગે ઉપસ્થિત છો ને ઐતિહાસિક પ્રસંગ માનજો કે શ્રીનાથજીની અદભુત કૃપા અહીંયા ઉતરી
કે અચલ સ્વરૂપ ધારણ કરીને સ્થિર સ્વરૂપ. સ્થિર એટલે શું ખબર છે? જલ સ્વરૂપ કેવું હોય? હમણાં હું ને પૂછ્યો, દાદા અમે ચર્ચા કરતા હતા, ભગવત ચર્ચા, લૌકિક ચર્ચાઓ માટે ના થાય, પછી સત્સંગની વાતો. ચલ અચલ સ્વરૂપની ચર્ચા કરતા કે અચલ સ્વરૂપ એટલે કેવું અને ચલ સ્વરૂપ એટલે કેવું? ચલ સ્વરૂપ એટલે આપણા ચિત્ત જેવું, અહીંયા બેઠું, ત્યાં બેઠું, આવ્યું, ગયું, ફર્યું, જ્યાં લઈ ગયા લઈ જાઓ, ઝાંપી જઈ તૈયાર. સાચી વાત, ખોટી વાત? અને અચળ સ્વરૂપ એટલે કેવું? એક વાર દ્રઢ થયું, સ્થિર થયું, એક વાર સ્થાપિત થયું અને ભક્તોનો ભાવ સ્વીકારીને પધારી ગયું, પછી ક્યાં જાય નહીં. કેવી દ્રઢતા વાળા શક્તિ, કેવી દ્રઢતા હશે કે શ્રીનાથને અહીં સ્થિર થવું પડ્યું. કેટલી દ્રઢતા, કેવો ભાવ હશે! અને એનું કારણ છે, હું તો ઘણી વખત મોરબીમાં કહી છું, આજે બી કહી શકી, તો મને પણ તારામાં સ્નેહ છે કે હું તો જઉં છું બાદશાહ સાથે, શું કરીશ? તો દાસજીભાઈ એ કીધું કે એક કામ કરો પ્રભુ, અગર તમને મારી જોડે પ્રેમ છે તો એક કામ કરો, બાદશાહજી વસ્ત્ર પહેરે છે એ પહેરીને બતાવો. તો સુથન પટકા ધારણ કર્યા શ્રીનાથજી, અને આજ સુધી એ દાસજીભાઈના સ્નેહના વસ્તીને સુથન પટકા ધારણ કરે છે. ચોપાટ શ્રીનાથજી રમતા નહીં, પણ અજબ કુંવરીબાઈના ત્યાં પધારે અને ચોપાટ ખેલતા થઈ ગયા. અને એ ચોપાટનો ભાવ જોઈ અજબ કુંવરીબાઈને વસ્તીને શ્રીનાથજી ચોપાટ ખેલી, તો હવેલીમાં તો ચોપાટ આવે જ આવે, પણ જ્યાં જ્યાં શ્રીનાથજી ભાવ સ્વરૂપે પધાર્યા એ ભક્તોના ઘર સુધી ચોપાટ આવી. કેમ? કે અજબ કુંવરીનો ભાવ છે. જો ભાવ છે ને, અહીંયા ભાવનું મહત્વ છે. કહેવાનો મતલબ, રૂપમંજરી નુપુર ધારણ કરાવી, એક ભક્તના ભાવની પૂર્તિ માટે શ્રીજીને પધારવું પડે. પણ ક્યારે પધારે? જો હવે મોટો પ્રશ્ન આવ્યો, રસખાનજીને યાદ કરો. રસખાનજી ભક્તના ભાવમાં, સ્નેહમાં, શ્રીનાથજીમાં પ્રેમ પ્રચુર, રસખાન શ્રીનાથજીની પાસે પાસે દોડે, હે શ્રીનાથજી, હે શ્રીનાથજી, હે શ્રીનાથજી, હે શ્રીનાથજી. રસખાનજીને શ્રીનાથજી દેખાય ખરા, પણ જ્યાં દોડે પકડવા જાય નચખો હોય જાય, ફરી મળે દેખાય, દૂરથી દેખાય, રસખાનજી દોડવા જાય, પકડવા જાય, ખોવાઈ જાય, આમ રોજ બનતું. છેલ્લે શ્રીનાથજી કીધું કે તું મને મળવા માંગે છે કે મળવું જ છે? એક કામ કર, હું એમને કોઈને મળતો નથી, ગુસાઈજી પાસે જા, જો ગુસાઈજી તને બ્રહ્મ સંબંધ આપે તો હું તને સામે ચાલીને મળવા આવીશ. પ્રેરક પ્રસંગજી ઇતિહાસ કહે છે, આ બનાયેલા નથી, ઇતિહાસ કહે છે, એમ શ્રીનાથજીને એ પધારવાનું મન થયું કે મારે અહીંયા આવું છે, કોઈ ફેરલો ભક્ત છે જેના કારણે મારે અહીંયા આવવું પડે, શું કરું, શું કરું, શું કરું? પ્રેરણા, જો નિમિત્ત પ્રેરણા આપી અમારા કડી ઘર, અમારા પરિવારને, કે કડી ગાદીનું આ સ્થાન સ્થાને પ્રેરણા આપી, તાજી મહારાજ શ્રી કૃષ્ણજીની કૃપા આશીર્વાદ મળ્યા, એવી પ્રેરણા થઈ કે અહીંયા એક ભક્ત શ્રીજીના દર્શન માટે તડપતું લાગે છે, તમે જાઓ શ્રીજીને પધરાવો અને ભક્તના તાપને દૂર કરો. એટલે શ્રીનાથજી તમારા તાપને વસ થઈને શ્રી વલ્લભની કાનીથી અહીંયા સાંભળો.